नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, આજના વિડિયો ની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, તેમાં બીજા સેમેસ્ટર નો પાઠ 14 નો, આ પાઠ નું નામ છે સારા અક્ષર। આ પાઠ ના ગલા સાથે પોતીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયો ની અંદર માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડિયો ની નોટિફિકેશન તમારા મોબાઈલ ની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 6 વિષય છે ગુજરાતી, તેમાં ગલા સાથે પોતીમાં પાઠ 14 માં, આ પાઠ નું નામ છે સારા અક્ષર। તેના લેખક છે પિંકી બહેન પંડ્યા। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। પહેલો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે ઓપ્શન બી, તેણે હોમવર્ક સરસ કર્યું હતું। બીજો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે ઓપ્શન ડી, લખવાનો મહાવરો કરવો પડે। ત્રીજામાં જવાબ આવશે ઓપ્શન બી, અક્ષરોના વળાંક સુધરે। પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન, હાર્દિક મેહુલના સારા અક્ષરનું કયું કારણ આપે છે? જવાબ, હાર્દિક મેહુલના સારા અક્ષરનું કારણ આપતા કહે છે કે તેની નોટના પાના લીસા છે। બીજો પ્રશ્ન છે, કલમ કેવી રીતે બનાવવામાં આવે છે? બરૂની સળીને ત્રાસી કાપીને કલમ બનાવાય છે। ત્રીજો પ્રશ્ન, સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે? સોનલના પપ્પા તેને સસ્તી નોટ લાવી આપે છે। ચોથો પ્રશ્ન, હાર્દિકના માર્ક્સ પરીક્ષામાં શા માટે કપાઈ જતા હતા? ખરાબ અક્ષરને કારણે હાર્દિકના માર્ક્સ પરીક્ષામાં કપાઈ જતા હતા। પાંચમો પ્રશ્ન, મેહુલ હાર્દિકને અક્ષર સારા કરવા માટે શી સલાહ આપે છે? મેહુલ હાર્દિકને અક્ષર સારા કરવા માટે સલાહ આપે છે કે ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ। છઠ્ઠો પ્રશ્ન છે, અશરફ કલમને શેમાં બોલવાનું કહે છે? અશરફ કલમને શાહીના ખડિયામાં બોલવાનું કહે છે। સાતમો પ્રશ્ન છે, ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે? ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે। આઠમો પ્રશ્ન, રાધાના મત મુજબ શાના વડે લખવાથી અક્ષર સારા આવે છે? રાધાના મત મુજબ અક્ષર સારા હોય તો કલમ, કીતો, ઇન્કપેન, બોલપેન કે પેન્સિલ ગમે તેનાથી લખવાથી પણ અક્ષર સારા જ આવે અને અક્ષર ખરાબ હોય તો ખરાબ જ આવે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે નીચેના પ્રશ્નનો ઉત્તર 3-4 વાક્યમાં લખો। પ્રશ્ન છે, ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા? ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના આ ફાયદા બતાવ્યા, પેન્સિલની માફક અણી છોલવાની ચિંતા નહીં, ઇન્ડિપેનની માફક શાહી ભરવાની કડાકૂટ નહીં, હાથ ગંદા થવાનો ડર નહીં અને રિફિલ ખલાસ થાય એટલે બદલી નાખવાની। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે તે લખો। સોનલ છે તે અક્ષર સુધારવા માટેની કઈ રીત બતાવે છે? તો ચલો જોઈએ। સવારમાં વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા, હાથ ઠરી જાય પછી ધીમે ધીમે સરસ રીતે લખો। ધવલ છે તે બતાવે છે કે સુલેખનની નોટમાં લખવાથી અક્ષર સુધારી શકાય છે। રાધા અક્ષરો સુધારવા માટે રીત બતાવે છે કે પાટલી પર ભીની માટી પાથરવી, પછી સરસ વળાંક વાળા અક્ષર લખીને માટીને સુકાવા દેવી, કે અક્ષરો ઉપર લખવાનો અભ્યાસ કરવાથી અક્ષર સુધરી જાય છે। ત્યાર પછી ચોથો છે, અશરફ તે બતાવે છે કે વર્તુળ અર્ધવર્તુળ વાળા તથા ઊભી આડી ત્રાસી લીટી વાળા ચિત્રો દોરવાથી વળાંક વાળા સુંદર અક્ષર આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો। પહેલું વાક્ય, અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે, આ વાક્ય હાર્દિક મેહુલને કહે છે। બીજું વાક્ય, બધા પીલું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાત જુએ છે, આ વાક્ય સોનલ મેહુલને કહે છે। ત્રીજું વાક્ય, મારા અક્ષર ગમે તેના પર લખું પણ સરસ આવે છે, આ વાક્ય સોનલ હાર્દિકને કહે છે। ચોથું વાક્ય, કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે, આ વાક્ય અશરફન પિતાજી અશરફને કહે છે। પાંચમું વાક્ય, અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર સારા જ આવે, આ વાક્ય રાધા હાર્દિકને કહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, પાઠના આધારે ખાલી જગ્યા પૂરો।
तो पहली खाली जगह भकमदार, बीजा केळवणी, त्रीजा मां दवार, चौथा मां आवशे अब्बुए, अने पांचमी खाली जगह मां आवशे एकड़िया बगड़िया नी जेम। त्यार पछी प्रश्न नंबर 7 छे, नीचे केटलाक प्रश्न वाक्यो आप्या छे, कौंसमांथी प्रश्न पूछनारनुं नाम शोधीने वाक्यनी सामे लखो। विद्यार्थी मित्रों, अहीं जे कौंसमां शब्दो आपेला छे, नाम आपेला छे, ते नाम आपणे प्रश्नार्थ वाक्य आप्या छे तेमांथी शोधीने कोण बोले छे ते लखवानुं छे। पेलुं छे आ कलम वळी शुं छे, तो ए मेहुल पूछे छे। बीजुं पण गंदा अक्षर सुधारवा होय तो शुं करवानुं, हार्दिक। ત્રીજામાં આવશે ધવલ, ચોથામાં આવશે અશરફ, અને પાંચમામાં આવશે રાધા। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દો જોડણી સુધારીને લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપેલા છે તે જોડણી સુધારીને સાચો શબ્દ મેં અહીં લખ્યા છે, જે તમારે આ પ્રમાણે લખી લેવાના છે, હાર્દિક, ખડીયો, કેળવણી અને વર્તુળ। પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો। પેલો શબ્દ છે લીસું, તો તેનો વિરોધી શબ્દ થશે ખરબચડું। બીજો અણિયારી, તો તેનો વિરોધી શબ્દ બુઠ્ઠી। મોંઘું, તો તેનો વિરોધી શબ્દ સોંઘું કે સસ્તું। ત્યાર પછી પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દના બે બે સમાનાર્થી શબ્દ લખો। પેલો શબ્દ છે મસ્ત, તો તેનો સમાન શબ્દ થશે સરસ કે સુંદર। કાયમ, તો તેનો સમાનાર્થી શબ્દ નિત્ય કે હંમેશા। બહુ, તો ખૂબ કે પુષ્કળ। રીત, તો પદ્ધતિ કે ઢબ। ત્યાર પછી પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખો। તેમાં પેલું છે સહેલાઈથી તૂટી જાય તેવું બટકણું। બીજું બોલપેનમાં મૂકવાની શાહી વાળી પાતળી નળી, રિફિલ। ત્રીજું સ્વચ્છ સુંદર લખાણ, સુલેખન। ચોથું શાહી રાખવાનું પાત્ર, દવાત કે ખડીયો। ત્યાર પછી પ્રશ્ન નંબર 12, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરો। પેલું વાક્ય છે વાતોના વડા કરવા, તો તેનો અર્થ થશે નકામી લાંબી લાંબી વાતો કરવી। વાક્ય, કેટલાક કામ ધંધા વગરના માણસો નવરા બેઠા બેઠા પોતાના વડા કર્યા કરે છે, વાતોના વડા કર્યા કરે છે। બીજું છે ઓળનું ચોળ વેતરાઈ જવું, તેનો અર્થ થશે કઈને બદલે કઈ થઈ જવું। વાક્ય, આંધળા અને બહેરા સામસામા મળે ત્યારે એમની વાતચીતમાં ઓળનું ચોળ વેતરાઈ જાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 13, નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો। પેલું વાક્ય છે મારી નોટમાં લીસા પાના છે, વિશેષણ છે લીસા અને વિશેષ્ય પાના। બીજા વાક્યમાં વિશેષણ છે બે અને એક, અને વિશેષ્ય છે દિવસ અને પેન્સિલ। ત્યાર પછી ત્રીજું વાક્ય છે તેમાં વિશેષણ છે ખરાબ અને વિશેષ્ય છે અક્ષર। ત્યાર પછી પ્રશ્ન નંબર 14, નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો। પેલું વાક્ય છે નોટમાં હું છેકછાક નથી કરતો, તો ક્રિયા વિશેષણ થશે છેકછાક। બીજા વાક્યમાં ક્રિયા વિશેષણ અહીં, ત્રીજા વાક્યમાં ક્રિયા વિશેષણ જરાય, અને ચોથા વાક્યમાં ક્રિયા વિશેષણ રોજે રોજ। ત્યાર પછી પ્રશ્ન નંબર 15, નીચેના વાક્યોમાં નામપદ અને ક્રિયાપદ દર્શાવો। પેલું વાક્ય છે તું અણીવાળી પેન્સિલથી લખે છે, તો નામપદ છે આ વાક્યમાં અણીવાળી અને પેન્સિલ ક્રિયાપદ છે લખે છે। બીજા વાક્યમાં નામપદ છે અક્ષર અને બોલપેન ક્રિયાપદ છે લખવું અને આવે છે। ત્રીજું વાક્ય છે તેમાં નામપદ છે ઢોર અને ક્રિયાપદ થશે ચારજો। પ્રશ્ન નંબર 16 છે, નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો, તો શબ્દકોષ પ્રમાણે આ રીતે આવશે અક્ષર, કલમ, કોશિશ, પેન્સિલ, વાત અને શાંતિ। પ્રવૃત્તિઓ, તેમાં પેલું છે ખરાબ અક્ષરોને કારણે ગોટાળો સર્જાયો હોય એવો કોઈ પ્રસંગ લખો, તો તેના જવાબમાં આવશે સ્કેચ બુક, નહીં પણ સ્કેચ બુક। એક દિવસ સ્ટેશનરીની દુકાનનો ગુમાસ્તો મારે ઘેર ચિઠ્ઠી લઈને આવ્યો, એમાં લખ્યું હતું ગોર્ધનભાઈ બે સ્કેચ બુક ના પૈસા બાકી છે, શરત ચૂક થી રહી ગયા હશે, આવતા જતા મોકલી આપશો અથવા આવેલભાઈ ને આપશો। બાપુજીને ઘરના બધા નવાઈ પામ્યા, આ સ્કેચ બુક શું વળે। બાપુજી સાંજે પારસી ચાચાની દુકાને ગયા, બાપુજીએ કહ્યું ભાઈ આવું તો કઈ અમે લીધું જ નથી, ચાચાએ કહ્યું ભૂલી ગયા, એમ કહી સ્કેચ બુક બતાવી કહ્યું આવી બે સ્કેચ બુક। પારસી ચાચા પોતે સ્કેચ બુક ને બદલે સ્કેચ બુક ને લખે પણ એમ જ।
ત્યાર પછી સર્જનાત્મક પ્રવૃત્તિ છે તેમાં પહેલો પ્રશ્ન છે, આ પાઠમાં તમને કોનું પાત્ર સૌથી વધારે ગમ્યું, શા માટે? વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને કોનું પાત્ર વધારે ગમ્યું એ અહીં આપણે લખવાનું છે. આ પાઠમાં મને રાધાનું પાત્ર સૌથી વધારે ગમ્યું, કારણ કે રાધા વિચારશીલ છે, તે સ્વસ્થતાથી વિચારે છે, મિત્રો સાથેની વાતચીતમાં એની સમજદારી સુસ જણાઈ આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તેમાં ક વિભાગ, આ પાઠમાં વપરાયેલા 5 અંગ્રેજી શબ્દો શોધી ને લખો. તો આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો છે ક્લાસ, પેપર, પેન, પેન્સિલ અને રિફિલ. ખ વિભાગ, તમે શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતો બીજા શબ્દ લખો. લેસન તો નોટબુક, એ રીતે આપણે લખવાનું છે. ક્લાસ તો તેમાં કોણ હોય, ટીચર. પેપર તો નોટ. પેન તો અક્ષર. પેન્સિલ તો રબર. રિફિલ તો બોલપેન. ત્યાર પછી ગ વિભાગ, આ બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીં આપેલું છે ક્લાસ અને ટીચર, તો આ બંને શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે. આ બધાને ક્લાસમાં ટીચર ભણાવે છે, છોકરા પેપર અને નોટ લઈને બેઠા છે, સૌ પેનથી સુંદર અક્ષરે લખે છે, ટેબલ પર પેન્સિલ અને રબર પડ્યા છે, બધાની પાસે બોલપેન અને રિફિલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચેના વાક્યનો વિસ્તાર વિચાર લખો. વાક્ય આપેલું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. આના વિશે આપણે થોડુંક લખીએ. કેળવણી શબ્દ કેળવવું પરથી બન્યો છે. કેળવવું એટલે કુટેવો સુધારીને સુટેવો પાડવી. કેળવણી એ એક પ્રકારની તાલીમ છે. ભાષામાં વાંચન, મુખપાઠ અને શ્રુત લેખન આવે છે. આ ત્રણેય બાબત સારી રીતે શીખી લીધા પછી વિદ્યાર્થીએ સુલેખન પર ધ્યાન આપવું જોઈએ. સુલેખનની નોંધ પોથીમાં અક્ષરો સારી રીતે ગોઠવાથી તથા ચિત્રકળા શીખવાથી અક્ષરો મરોડદાર અને મોતીના દાણા જેવા આવે છે. સારા અક્ષર પણ કેળવણીનો જ એક ભાગ છે. ખરાબ અક્ષરને કારણે ઘણા ગોટાળા સર્જાય છે. એટલા માટે જ ગાંધીજીએ કહેલું કે ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 ગુજરાતી વિષયનો પાઠ 14મો સારા અક્ષર, આ પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ. આગળના પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું કાવ્ય 15 ની અંદર. ત્યાં સુધી આવજો.